નમસ્કાર મિત્રો હું ગોરેજિયા રાહુલ ગુજરાતી જ્ઞાન ઉષા ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગુજરાતી વ્યાકરણ અંતર્ગત એક એવા વિષયની ચર્ચા કરવા જઈ રહ્યા છે જે સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ હાલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી છે તો આજનો આપણો ગુજરાતી વ્યાકરણનો વિષય છે કૃદંત અને તેના પ્રકાર તો સૌ પ્રથમ મિત્રો કૃદંત એટલે શું તો કે કૃદંત એ વ્યાકરણિક ભાષાનો શબ્દ છે જે ક્રિયાપદ સાથે જોડાયેલી બાબત છે હવે વાક્યની અંદર કૃદંત વિશેષણ સ્વરૂપે ક્રિયા વિશેષણ સ્વરૂપે કે સંજ્ઞા સ્વરૂપે એ વાપરી શકાય છે કૃદંતની અંદર એનું મૂળ વસ્તુ છે એ ક્રિયા ધાતુ છે ધાતુની અંદર અલગ અલગ પ્રત્યય લાગવાથી એ અલગ અલગ પ્રકાર ધારણ કરે છે તો એમની અંદરથી સૌ પ્રથમ આપણે કૃદંતના પ્રકારોની ચર્ચા કરીએ તો કૃદનના પ્રકારોની અંદર છ પ્રકાર છે વર્તમાન ક્રુદન ભૂત ક્રુદન ભવિષ્ય કૃદન વિંધ્યર્થ અથવા સામાન્ય કૃદન સંબંધક ભૂત ક્રુદન અને હેતુવર્ત ક્રુદન તો મિત્રો હવે આપણે એના પ્રકારોની વિગતવાર ચર્ચા કરીશું તો સૌ આવે છે વર્તમાન કૃદન તો કે વર્તમાન કૃદન એટલે શું તો કે વર્તમાન ક્રુદન સામાન્ય રીતે ક્રિયાની કોઈપણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે છે તો મિત્રો એક વસ્તુ અહીંયા ખાસ યાદ રાખવાની છે કે દરેક કૃદંતને એક પ્રત્યય આપવામાં આવેલો છે તો વર્તમાન કૃદંતની અંદરનો પ્રત્યય છે ત ત છે એ લિંગ ચિંગ સાથે પણ પ્રયોજાય છે દાખલા તરીકે તા તી તુ તો વગેરે સ્વરૂપમાં તો ઉદાહરણ દ્વારા આપણે એને સમજીએ ઉદાહરણ છે નાના બાળકોને શીખતા વાર લાગે છે તો આમની અંદર આપ જોઈ શકો છો શીખતા શીખ ક્રિયા ધાતુ છે એને તા પ્રત્યય લગાડવાથી એ વર્તમાન કૃદંત બને છે તો આમની અંદર શીખતા છે એ વર્તમાન કૃદંત છે બીજા ઉદાહરણની અંદર જોઈએ તો બા દોડતી દોડતી બહાર આવી તો એમની અંદર એ આપણે જોઈએ છીએ દોડ ક્રિયા ધાતુ છે એમને તી પ્રત્યય લગાડી દીધો છે એટલે એ પણ વર્તમાન કૃદંત બને છે ગમતું ગીત સાંભળવા હું બેસી ગયો તો આમની અંદર ગમતું તો ગમ એ ધાતુ છે અને તુ પ્રત્યે લગાડ્યો છે એટલે વર્તમાન કૃદંત તો આના ઉપરથી મિત્રો આપણે ખ્યાલ આવે છે કે કોઈ પણ ક્રિયાધાતુને જ્યારે ત પ્રત્યય લગાડવામાં આવે ત્યારે એ વર્તમાન કૃદંત બને છે આમની અંદર એ અનુક્રમે જોઈ શકીએ શીખતા દોડતી દોડતી ગમતું તો એમની અંદર એ તા તી અને તું પ્રત્યય લાગેલો છે તો આપણે એને વર્તમાન કૃદંત તરીકે ઓળખી શકીએ બીજો પ્રકાર છે ભૂત કૃદંત તો કે કૃદંત એટલે તો કે ભૂત કોઈ કોઈપણ કાળની કાળની ક્રિયાની પૂર્ણ અવસ્થા દર્શાવે છે જેમ વર્તમાન કૃદનનો ત પ્રત્યય છે કૃદંતની અંદર લ ય અને એલ પ્રત્યય છે એ પ્રયોજાતો હોય એમની અંદર એ લિંગ વાળું રૂપ વપરાય છે લા લી લુ લે યા યો આ સ્વરૂપે કૃદંત આપણે દર્શાવી શકીએ છીએ મિત્રો ભૂતકૃદંતના બે પ્રકાર છે એક તો સામાન્ય ભૂતકૃદંત અને પરોક્ષ કૃદંત તો આપણે ઉદાહરણ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ છોકરાઓ રમતમાં ભાગ લેવા આગળ વધ્યા તો વધ્યા શબ્દ છે એ વધ્યાની અંદર યા પ્રત્યે જોડેલો છે એટલા માટે આપણે એને કહી શકશું કે ભૂત છે એવી જ રીતે અમે નીચે લખેલા વ્રતોને જરૂર માનીએ છીએ તો લખેલા તો એમની અંદર લ પ્રત્યય છે તો આપણે એને પણ ભૂતકૃદંતનું સ્વરૂપ કહી શકીએ છીએ મહેશભાઈ તો કશું બોલ્યા નહીં બોલ્યા એમાં પણ ય પ્રત્યય લાગેલો છે તો આના ઉપરથી આપણે કહી શકીએ કે જ્યારે કોઈ પણ ક્રિયાધાતુને લ ય કે એલ પ્રત્યે લગાડવામાં આવે ત્યારે એ ભૂત ભૂતપ્રદન બને છે થેન્ક યુ મિત્રો હવે પછીના પ્રકારો છે આપણે બીજા વિડીયોની અંદર નિહાળશું આભાર